हेलो एंड वेलकम टू पढ़ाई ऑन यूट्यूब चैनल। पहलो पार्ट छे क्लास आठ माटे पाक उत्पादन अने व्यवस्थापन बराबर छे। आ पाठ में आप जोवा जई रह्या छे कि खेडूतो केवी रीते खेती करे छे अने पाक उत्पादन करे छे अने एनु व्यवस्थापन केवी रीते थाय छे बराबर छे। तो खेडूतो पासे तमे ओझा जोयेला हशे, खुरपी दातरडू पावडो हळ वगैरेथी ए खेडूतो खेती करता होय छे बराबर छे। આપણે બધા જ ખોરાક ખાઈએ છીએ અને ખોરાક દ્વારા આપણે શક્તિ મેળવીએ છીએ અને વિવિધ શારીરિક ક્રિયાઓ થાય છે જેમાં પાચન, શ્વસન અને ઉત્સર્જનનો સમાવેશ થાય છે। તો આપણે અહીંયા જોઈશું કે આપણે ખોરાક મેળવવા માટે વિવિધ ખેત પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ અને લગભગ 10,000 પૂર્વેથી મનુષ્ય છે એ પહેલાં ભટકતું જીવન કાઢતો હતો, એ પછી એણે ધીરે ધીરે ખેતી કરવાની શરૂ કરી હતી। હવે અહીંયા પહેલો શબ્દ આવેલો છે પાક। પાક એટલે શું? જ્યારે મોટા પ્રમાણમાં કોઈ એક પ્રકારના છોડને ઉછેરવામાં આવે તો એને પાક કહેવામાં આવે છે। જેમ કે ઘઉંનો પાક લઈએ છીએ એવી રીતે। ભારત છે એ વિશાળ દેશ છે અને અહીંયા આગળ આવેલા બધી જગ્યાએ તાપમાન અને ભેજ બધી જગ્યાએ અલગ અલગ હોય છે, માટે દરેક ક્ષેત્રમાં વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવે છે। આ પ્રમાણે આપણે જોઈએ તો બે વિભાગ પાડવામાં આવ્યા છે, ખરીફ પાક અને રવિ પાક। ખરીફ પાક એટલે જૂનથી સપ્ટેમ્બર સુધીનો સમય હોય છે, ત્યારે ડાંગર, મકાઈ અને સોયાબીન, મગફળી જેવા પાક લેવામાં આવે છે, જેને આપણે વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે। હવે એના પછી છે રવિ પાક। રવિ પાક એટલે શિયાળામાં રોપવામાં આવતો પાક છે, જેનો સામાન્ય સમય છે ઓક્ટોબરથી માર્ચ સમયનો સુધીનો હોય છે, જેમાં ઘઉં, વટાણા, ચણા, રાઈ વગેરેનો સમાવેશ થાય છે। પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ કેવી રીતે હોય છે, જે એના આપણે મૂળભૂત સ્ટેપ કહીએ છીએ, તો પાક પદ્ધતિ કેવી રીતે લેવામાં આવે છે? તો પહેલાં ભૂમિ તૈયાર કરવામાં આવે છે, એટલે કે જમીન તૈયાર કરવામાં આવે છે, પછી પાકની રોપણી થાય છે, એમાં કુદરતી અને કૃત્રિમ ખાતર આપવામાં આવે છે, એને પાણી પાવામાં આવે છે એટલે કે સિંચાઈ કરવામાં આવે છે, અને પછી જે ન જોઈતી વનસ્પતિ સાથે ઉગી નીકળતી હોય છે એને નિંદણ કહેવામાં આવે છે, એને દૂર કરવામાં આવે છે, અને જ્યારે પાક તૈયાર થઈ જાય છે ત્યારે એને લણવામાં આવે છે, એટલે કે એને ખેતરમાંથી બહાર લેવામાં આવે છે અને એનો સંગ્રહ કરવામાં આવે છે। તો પહેલો જે પાર્ટ છે જે ભૂમિ તૈયાર કરવી, કેવી રીતે એને તૈયાર કરવામાં આવે છે? માટીને ઉલટાવી અને પોચી બનાવવામાં આવે છે, જેથી કરીને એના મૂળ છે એ જમીનમાં ઊંડે સુધી જઈ શકે છે અને શ્વસન માટે એને હવા પાણી પૂરી પાડી શકે છે, જેમાં ઘણીવાર માટીની નીચે પોચી કરવાથી તેમાં સડતા અને સેન્દ્રિય પદાર્થો ઉમેરે છે। આમ કરવાથી માટી છે જે વધારે ફળદ્રુપ બનતી હોય છે, અને એનો આપણે આગલા ધર્મમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે માટી છે એમાં ખનિજ, પાણી, વાયુ અને કેટલાક સજીવો જોવા મળતા હોય છે, જે પોષક દ્રવ્યો છે અને જે પાકને પૂરું પોષણ આપે છે, એટલે એને ઉલટાવી અને પોચી કરવાની એક પ્રક્રિયા થતી હોય છે। માટીને આવી રીતે ઉપર નીચે પોચી કરવાની જે ક્રિયા છે એને ખેડાણ કહેવામાં આવે છે। હળ ચલાવી અને ખેડાણ કરવામાં આવે છે। પહેલાંના જમાનામાં લાકડાના હળ ઉપયોગ કરવામાં આવતા હતા, અત્યારે એના માટે આપણે આધુનિક મશીનનો ઉપયોગ પણ કરીએ છીએ, અને કેટલીક વખત જમીનને ખેડતા પહેલાં એમાં ખાતર પણ ઉમેરવામાં આવતો હોય છે। હવે આ ખેડાણ માટે જે ખેતીના ઓજારો છે એના વિશેની માહિતી આપેલી છે। તો પહેલાં જે છે એ હળ અથવા તો દાંતી અથવા કલ્ટિવેટરનો ઉપયોગ કરવામાં આવે છે। હળ છે એનો ઉપયોગ જમીનને ખેડન કરવા માટે કરવામાં આવે છે, નીંદણનો નિકાલ કરવા માટે, ખાતરને ભેળવવા માટે અને માટીને ખોદવા માટે કરવામાં આવતા હોય છે। એ પછી છે એક ત્રિકોણપટ્ટી આકારનો તેને ફાલ કહેવામાં આવે છે, જે બળદ અથવા તો અન્ય પ્રાણીઓ સાથે જોડી અને એને ખેંચવામાં આવે છે। હળનો મુખ્ય ભાગ છે એ લાંબો લાકડાનો બનેલો હોય છે અને એની પર હળફાટ કહે છે, તેનો એક છેડા પર હેન્ડલ અને બીજા છેડા પર મોટી ધરી જેવો ભાગ જોત જોડાયેલી હોય છે, જેને બળદની ગરદન ઉપર રાખવામાં આવે છે। એક જોડ બળદ તથા એક માણસ તેને સરળતાથી ચલાવી શકે છે। આજકાલ લોખંડના હળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। એના પછી છે ખુરપીઓ। આ એક સરળ અને જોરદાર નીંદણને દૂર કરવા માટે અને જમીનને પોચી કરવા માટે વપરાતું સાધન છે, તેમાં લોખંડ કે લાકડાનો લાંબો ડંડો આવેલો હોય છે અને એને મજબૂત અને પહોળી અને લોખંડની વળેલી તકતી તેના સાથે જોડાયેલી હોય છે, જે બ્લેડની માફક કામ કરે છે અને તેનો બીજો છેડો છે પાણી દ્વારા ખેંચવામાં આવે છે। દાંતી છે એટલે કે કલ્ટિવેટર, આજના સમયમાં ખેતરને ખેડીને ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી વડે કરવામાં આવે છે। કલ્ટિવેટરના ઉપયોગથી સમય બચે છે અને શ્રમ બચત થાય છે, જેને આજકાલ ટ્રેક્ટર સાથે જોડી અને અહીંયા આપેલી છે આકૃતિમાં એ પ્રમાણે વાવવામાં આવે છે। વાવણી એટલે જ્યારે સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરી અને ખેડૂત જ્યારે એને બીજને વાવે છે ખેતરમાં તેને વાવણી કહેવામાં આવે છે।
ઘણા બીજ છે એને જો હોય કે સારા છે કે ખરાબ છે તો એક પાણી લઈ એમાં થોડા તમે બીયા નાખશો, જે પાણીને તળિયા નીચે બેસી જાય છે અને જે મજબૂત બીયા છે એ છે એ સારા ગણવામાં આવે છે અને જે ઉપર તરે છે તેને હલકા ગણવામાં આવે છે. પરંપરાગત પ્રમાણેથી આપણે થતી ઓજારોથી થતી ખેતી, પહેલાંના જમાનામાં આપણે ઓજારમાં ગળણી આકળનો બીજને વાવવા માટે ઉપયોગ કરવામાં આવતા હતા. તેનો છેડે ધારદાર અને અણિયકવાળા બે કે ત્રણ પાઇપ રાખી અને ઉપરની બાજુમાંથી દાણા નાખવામાં આવતા અને એવી રીતે વાવવામાં આવતું. વાવણીઓ છે એ આજના જમાનાનું ટ્રેક્ટર સાથે જોડાયેલું એક સંચાલિત વાહન ઉપયોગી સાધન છે, જે બીજાના સમાન અંતરે અને સરખી ઊંડાઈ સુનિશ્ચિત કરી શકે છે અને બીજ માટીની અંદર ઢંકાયેલું રહે છે તેનાથી પક્ષીઓ દ્વારા બીજને નુકસાન થતું નથી. આવી સી ડ્રીલ દ્વારા રોપણી કરવામાં આવે છે જેનાથી મહેનત ઓછી લાગે છે અને સમયનો બચાવ થાય છે. છોડને સૂર્યપ્રકાશ, પોષક તત્વ તેમજ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એ રીતે એને વાવવામાં આવે છે. કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવાની રીત, વનસ્પતિને તંદુરસ્ત અને વિકાસ માટે પોષક દ્રવ્યો સ્વરૂપે કે જે પદાર્થો માટી ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર કહેવામાં આવે છે. તો કૃત્રિમ ખાતર, આ જે ખાતર છે એ કેટલાક પોષક તત્વો છે સતત પાકને આપે છે, જેથી કરીને પાક છે એ સારો થઈ શકે છે અને એનું આરોગ્ય સારું રહે છે. જો પૂરતા પ્રમાણમાં ખાતર પૂરું આપવામાં ન આવે તો પૂરતા ખાતરને લીધે છોડ નબળો પડી જાય છે. કુદરતી ખાતર એ કાર્બનિક પદાર્થ છે જે વનસ્પતિ અથવા તો પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. ખેડૂતો વનસ્પતિ તેમજ પ્રાણીના નકામા દ્રવ્ય એકઠા કરી એક ખાડામાં પૂરી રાખે છે અને થોડા દેર માટે ખુલ્લા મૂકી દે છે. વિઘટનને કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા એ પદાર્થને ખાતરના સ્વરૂપમાં બનાવવામાં આવે છે. આપણે ધોરણ 6માં ભણી ગયા છીએ કે વર્મી કમ્પોસ્ટિંગ, જેમાં બતાવવામાં આવે છે. અહીં આગળ પ્રવૃત્તિ દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે 3 A, B અને C એવી રીતે 3 કપમાં લઈ અને કુદરતી અને કૃત્રિમ ખાતરના ઉપયોગ સાથે ઉછેર કરી અને જોવામાં આવે છે કે સૌથી વધારે શેમાં પાક સરસ રીતે અંકુર ફૂટે છે અને જલ્દી તૈયાર થાય છે. NPK નામનું ખાતર ઉપયોગ થાય છે જે કૃત્રિમ ખાતર છે. અમોનિયમ સલ્ફેટ અને જે સુપર ફોસ્ફેટ અને પોટાસ છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, તેના ઉપયોગ દ્વારા ખેડૂતો વધારે ને વધારે સારી પ્રમાણની ઉપજ પ્રાપ્ત કરતા હોય છે, જે જળ પ્રદૂષણ કરે છે અને જળની જમીનની ફળદ્રુપતા બનાવી રાખવા માટે પણ કૃત્રિમ ખાતરને સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણ તેમજ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે. જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટે અન્ય એક રીતે છે પાક ફેરબદલી અને તેમાં એક પાકને ઉછેર્યા બદલા બીજો પાક ઉમેરવામાં આવે છે. આવી રીતે કરવાથી પણ વધારે સારા પાક મેળવી શકાય છે. કુદરતી ખાતરના ફાયદા શું છે? તો જૈવિક ખાતર છે એની તુલનામાં વધારે સારું છે. તેમાં જલધારણ ક્ષમતા વધારે છે, જમીન છિદ્રાળુ રહી જાય છે, તેથી વાયુ સરળતાથી મળે છે અને ફાયદાકારક છે. સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે અને જમીન બંધારણમાં પણ વધારો થાય છે. સિંચાઈ એટલે પાણી પાવાની રીત. જીવંત રહેવા માટે પ્રત્યેક સજીવને પાણીની આવશ્યકતા રહે છે, એવી જ રીતે વનસ્પતિને પણ પાણીની જરૂરિયાત હોય છે. વનસ્પતિ તેના મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે અને એ પાણી મેળવે છે અને એ સતત ગુમાવતું રહેતું હોય છે. પાણી પાવાની જે પદ્ધતિ છે તેને સિંચાઈની પદ્ધતિ કહેવામાં આવે છે. સિંચાઈમાંથી અલગ અલગ સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવે છે. સિંચાઈની પરંપરાગત રીતમાં મોટ, ચેનપંપ, ઢેકલી, રહેટ પ્રકારની પદ્ધતિઓ ઉપયોગમાં આવે છે. અહીં આગળ આપેલા ચિત્રોમાં મોટ છે, ચેનપંપ છે, ઢેકલી છે, જે દ્વારા પાણી ખેંચી અને ભાવવામાં આવતું હતું. આધુનિક સિંચાઈ યંત્ર જોઈએ તો આપણે અત્યારે ફુવારા પદ્ધતિ છે કે એક ફુવારો લગાડેલો હોય અને પંપની મદદથી દરેક પાઇપલાઇનમાં ફુવારો વરસાદની જેમ છંટકાવ કરવાથી દરેક વનસ્પતિને પાકને સારા પ્રમાણમાં પાણી મળી રહે છે. એ ઉપરાંત ટપક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, જે ટપક પદ્ધતિ દ્વારા વનસ્પતિ ફળકતા બાગ બગીચામાં દરેક વૃક્ષને છે ના મૂળ પર ટીપે ટીપે પાણી અપાતું રહે છે, એવી રીતે પાણીનો ઓછો બગાડ થાય છે. એના પછી આવે છે નિંદણથી રક્ષણ. નિંદણ એટલે એવી વનસ્પતિ જે પાકની સાથે બિનજરૂરી છોડ ઉગી નીકળે છે તો એને દૂર કરવાની પદ્ધતિ છે, એને નિંદામણ કહેવામાં આવે છે. એના પછી આવે છે લણણી. લણણી એટલે કે દરેક
પાક છે એને તૈયાર થઈ જાય પછી એને જમીનથી ખેંચી અને દૂર કરવામાં આવે છે, તેને લણણી કહેવામાં આવે છે. દાણાઓને, બીજના દાણાઓને ભૂસાથી અલગ કરવા માટે થ્રેશિંગ નામનું મશીન વપરાય છે, જે કમ્બાઈન તરીકે અહીંયા આગળ 1.8માં આપેલું છે. નાના ખેતરવાળા ખેડૂતો નાના દાણાઓ ઉપણવા ઉપણવા માટે વિવિધ પ્રક્રિયાનો ઉપયોગ કરતા હોય છે. સંગ્રહ કરવા માટે અનાજ બગડી ના જાય એના માટે અનાજના મોટા સિલો તૈયાર કરવા, જેમાં એ કોઠારોમાં અનાજ ભરી રાખવામાં આવે છે. અનાજમાં કોઠારો ભરતા પહેલાં એને સારી રીતે સાફ કરવામાં આવે છે. કરકથ્થો ઉપયોગ તરીકે લીમડા, સૂકા પાન અને અનાજના સંગ્રહ માટે ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને સૂક્ષ્મજીવો દૂર રહેતા હોય છે અને પ્રાણીઓ દ્વારા ખોરાક મેળવીએ છીએ આપણે. તો એ પણ જોઈએ છે, ઘણા ખેડૂતો છે એ ખેતીની સાથે સાથે એ વિવિધ પ્રકારના પશુપાલન કરી અને પોતાનો નિર્વાહ ચલાવતા હોય છે.